ઈડર તાલુકામાં અત્યારે 54 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે ઈડર તાલુકાનું જુમસર ગામ જે અત્યારે લીલા દુકાળનો સામનો કરી રહ્યું છે। આ ગામમાં 90 એકરનું પંચાયતી તળાવ જે આ ચોમાસામાં 120% ભરાઈ જતા ખેડૂતોની 20 એકર જેટલી જમીનો ડૂબમાં જતી રહી છે, તેમજ કુવા અને બોરમાંથી પણ પાણી આપોઆપ બહાર આવી રહ્યા છે। તેવામાં ખેતરોમાં 70% જમીનોમાંથી પાણી ફૂટી ગયા છે અને ગામના તમામ ખેડૂતોની જમીનોમાં રહેલો ઉભો પાક પણ 100% નિષ્ફળ ગયો છે। હાલ જે પાક લીલો દેખાય છે તે 20 દિવસમાં કોહવાઈ જશે અને ઉત્પાદન શૂન્ય મળશે। જુમસર વસાઈ ડામર રોડ પર પાળો નાખી હાલ પૂરતો વાહન વ્યવહાર શરૂ કરેલ છે। તળાવની ઇનલેટ કાચી કેનાલો તૂટી જતા ચોમાસું પાણી ખેતરોમાં પ્રવેશી સીધું તળાવમાં જઈ રહ્યું છે, ત્યારે આ મામલે ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ તમામ બાબતે મામલે પંચાયત અને સ્ટેટ સિંચાઈ કચેરી હિંમતનગરને આ મામલે જુમસર ગ્રામવાસીઓએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરેલ છે કે તળાવમાં જતી તમામ કાચી કેનાલો વળાંકમાં પાણી અને બાકીની તમામ જગ્યાએ પહોળી અને ઊંડી કરવાની તત્કાલ જરૂરિયાત છે। ત્યારે આ મામલે જુમસર ગ્રામજનોની માંગણી સ્વીકારાય છે કે શું તે હવે જોવું રહ્યું। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।